મિત્રો નમસ્તે વંદે માતરમ તમને જો ઝીણો તાવ રહ્યા જ કરતો હોય યોગાલયમાં કેટલીય સ્ત્રીઓ એવી આવે છે કે એમને ક્યારે પણ ઝીણો તાવ મળતો જ નથી જ્યાં ત્યાં એટલી બધી જગ્યાએ જઈને આવેલા છે એ લોકો અને ઘણા બધા પ્રયોગ કરતા હોય છે તો તમારે જો કબજિયાત પણ રહેતી હોય અને કોઈ પણ કારણથી ઝીણો તાવ રહ્યા કરતો હોય તો મિત્રો તમારે એક નાનકડો પ્રયોગ અમારા આદરણીય ડૉક્ટરોની ટીમે સૂચવ્યો છે એ પ્રયોગ છે બે દ્રવનો જે ઉકાળો છે એનો એ દ્રવ જે છે એ કડું અને કરિયાતું છે પ્રમાણસર તમે તમારી તાસીર પ્રમાણે એક એકથી બબ્બે ચમચી જેટલું બે જુદું જુદું રીતે દ્રવ લેવાનું સો ગ્રામ પાણીમાં એને ઉકાળવાનું પાણી અડધું રહે ત્યારે બંને સમય જમવાના ત્રીસ મિનિટ પહેલાં ધીમે ધીમે એ ઉકાળો તમારે પી જવાનો છે જો ડાયાબિટીસ ના હોય તો એમાં તમે ગોળ પણ નાખી શકો છો અથવા તમારે સૂંઠનો પ્રયોગ કરી શકો છો એમાં તમે આદુનો પણ પ્રયોગ કરી શકો છો અને એ રીતે કડું અને કરિયાતું તમે જો પીશો તો તમારે ઝીણો તાવ મટી જ જશે એવું ડૉક્ટરોનું કહેવું છે અને આ તો વર્ષોથી સદીઓથી ભારતના લોકોનો પ્રયોગ કરતા આવ્યા છે એટલે અમારા ડૉક્ટરોની ટીમનું કહેવું છે કે કડુ અને કરિયાતુનો પ્રયોગ કરવાથી તાવ તમને મટી શકે છે નિશ્ચિત રૂપથી એક મહિના સુધી તમે એનો પ્રયોગ કરો કરી તો જુઓ ફાયદા કેમ નહીં થાય ફક્ત આઈટમ તમે જે છે કડું અને કરિયાતું કોઈ એવી જગ્યાએથી લેજો કે જે ઓરિજિનલ હોય તાજી હોય ને સારી હોય અસ્તુ આ વિષયનો બધો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાઉં છું વંદે માટવ